જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસ નેતાઓએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપ અંતિમ દિવસે વિંછિયાથી સાણથલી સુધી વિશાળ બાઇક રેલી યોજશે, જેમાં ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણી નેતાઓ જોડાશે. તો કોંગ્રેસ સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુને મેદાનમાં ઉતારશે. જસદણમાં નવજોતસિંહ સિદ્ધુ બપોરે 2 કલાકે એક ચૂંટણી સભા સંબોધીને કોંગ્રેસની તરફેણમાં મત માંગશે. જસદણમાં છેલ્લી ઘડીનો ચૂંટણી પ્રચાર બરાબરનો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મળીને 80 ધારાસભ્યો જસદણ, વિંછિયા, આટકોટ પંથકના નાના ગામડાઓને ખૂંદી રહ્યા છે. રાજ્યના પ્રધાનો, સાંસદો સહિત ભાજપનું સમગ્ર સંગઠન કામે લાગી ચૂક્યું છે. તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો પણ છેલ્લી ઘડીના પ્રચારમાં જોડાઈ ગયા છે. જસદણની પેટા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. આપણી સાથે ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ છે, તેની સાથે વાત કરીશું. કુંવરજીભાઈ, પ્રચારનો અંતિમ દિવસ આજે, મહારેલી, શું કહેશો? જસદણ વિધાનસભાની આ પેટા ચૂંટણીના અનુસંધાને લગભગ ગ્રામ્ય વિસ્તારના તમામ ગામડાઓનો અને જસદણના શહેર અને વિછા શહેરનો તમામનો પ્રવાસ કરી ચૂક્યા છીએ. તમામ સમાજના લોકો, નાના મોટા સૌ મંડળો, એમને પણ અમે એનો પ્રવાસ કરીને મુલાકાત કરી છે. આ વખતની આ પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે જે અમને સમર્થન મળી રહ્યું છે એ કદાચ અભૂતપૂર્વ હશે. અત્યાર સુધીના વર્ષોમાં જે રીતે સમર્થન નથી મળ્યું એના કરતાં ખૂબ અભૂતપૂર્વ મળે. આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી બની રહેવાની છે અને આજની મહારેલીની અંદર આપ જોઈ શકો છો ખૂબ વિશાળ સંખ્યામાં સૌ પોતાની રીતે સ્વયંભૂ ઉમટી પડ્યા છે. કદાચ આજની આ મહારેલી જોયા પછી કોંગ્રેસના પાટિયા આ વિસ્તારમાંથી ઉતરી જશે. લગભગ એના જે જે જગ્યાએ કાર્યાલયો પણ સાંજ સુધીમાં બંધ થવાની તૈયારીઓમાં લાગી ગયા છે. કુંવરજીભાઈ, તમારી સાથે સાથે આજે કોંગ્રેસની પણ રેલી છે અને નવજોતસિંહ સિદ્ધુ પ્રચાર માટે આવી રહ્યા છે, શું માનો છો, અસર કરશે? બિલકુલ નહીં. અહીંયા જે અમારી આજની રેલી જોયા પછી ત્યાં જે ક્યાંક ક્યાંક થોડા ઘણા સમર્થનમાં હશે, સૌ પોતાની રીતે સંકેલો કરીને આ વિસ્તાર છોડીને જતા રહેવાના. નવજોતસિંહની કોઈ અસર આ વિસ્તારની અંદર થવાની નથી. તો આ તા કુંવરજી બાવળિયા કે જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આજની આ રેલી જોઈ અને જે કોંગ્રેસ છે તેની આંખ ચોકી જશે તે પ્રકારનો તેઓ દાવો કરી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુની પણ કોઈ જ અસર નહીં થાય તેવું તેમનું કહેવું છે. કેમેરાપર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. તો આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ જસદણમાં મહાસંગ્રામ જામ્યો છે. બંને પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા પણ અહીં ભાજપ તરફથી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા હતા અને તેમની સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી. આવો સાંભળીએ. જસદણ પેટા ચૂંટણીમાં પ્રચારનો આજે છેલ્લો દિવસ છે અને છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે ભાજપ મહારેલીના નામે એક શક્તિ પ્રદર્શન કરવા જઈ રહી છે. આપણી સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા છે. મનસુખભાઈ, મહારેલીના નામે એક શક્તિ પ્રદર્શન ભાજપનું ચૂંટણીના એક દિવસ પહેલા, શું કહેશો? આજે જે રેલી થઈ રહી છે એ તો ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનું શક્તિ પ્રદર્શન છે. ભારતીય જનતા પાર્ટીનું શક્તિ પ્રદર્શન એકચ્યુઅલી 20મી તારીખે થશે, પરંતુ જે રીતે સવારમાં 9 વાગ્યાના સમયે સમગ્ર જસદણ વિસ્તારમાંથી હજારોની સંખ્યાની અંદર યુવાનો ઉમટી રહ્યા છે, મોટરસાયકલ સાથે ઉમટી રહ્યા છે. તમે જે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો આ દ્રશ્ય બતાવે છે કે આ વિસ્તારની જનતાનો મિજાજ એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આજની રેલી એ વિજય વિશ્વાસની રેલી છે, એ વિજયનું ઘોતક સાબિત થશે, આ પ્રકારનું દ્રશ્ય હું અત્યારે જોઈ રહ્યો છું. મનસુખભાઈ, કોંગ્રેસ આજે નવજોતસિંહ સિદ્ધુને મેદાનમાં ઉતારીએ છે, આજે જસદણમાં તેમની સભા છે, કઈ રીતે જોયે છે ભાજપ? નવજોતસિંહ સિદ્ધુ ગુજરાતમાં આવી અને અહીંયા સ્ટાર પ્રચારક તરીકે જસદણની જનતાને રીઝવી જાય આ વાતમાં કોઈ માલ નથી. નવજોતસિંહ સિદ્ધુનો જે બિહેવિયર રહ્યો છે, પાકિસ્તાનની અંદર જઈને ભારત વિરોધી તત્વો સાથે એમની ઉપસ્થિતિ, મને એવું લાગે છે કે આ નવજોતસિંહ સિદ્ધુને ગુજરાતની જનતા તો કદી ન સ્વીકારે. એમની બોલવાની રીતિનીતિ, એમની કાર્ય પદ્ધતિ, એમનો પાકિસ્તાન પ્રેમ એ ગુજરાતની જનતા તો ન સ્વીકારે.
અંતિમ સવાલ, મધ્યપ્રદેશમાં જે રીતે ગઈકાલે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું, શું માનો છો આ મુદ્દો છે તે જસદણની પેટા ચૂંટણીમાં અસર કરશે? જે રીતે કોંગ્રેસ અત્યારે દેવા નાબૂદીની વાત કરીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે, હું ત્યારે સાચું માનું કે 7-8ની અંદર ખેડૂતના તમામ ખેડૂતના એકાઉન્ટની અંદર 2-2 લાખ રૂપિયા પડી જાય પછી મને વાત કરજો. ભૂતકાળની અંદર કોંગ્રેસે આ પ્રકારની જાહેરાતો ઘણીવાર કરી છે, દેવા નાબૂદ કર્યા છે, પણ કેવા દેવા નાબૂદ કર્યા છે? ગઈ વખતે મનમોહન સિંહજી વખતે ખેડૂતોનું દેવું નાબૂદ કરવાની વાત કરીને ચૂંટણી જીતી ગયા હતા. 10,000 રૂપિયાના દેવા જેમણે મંડળી ભરી ન હોય, મુદત વીતેલા હોય એવા લોકોને નાબૂદ કર્યા હતા, એવું જ એમણે કર્ણાટકની અંદર કર્યું છે. અમે તો ગુજરાતની અંદર ખેડૂતોનું દેવું કાયમી દર 5 વર્ષે નાબૂદ થઈ જાય આ પ્રકારની યોજના અમે બનાવી છે. 0% દરે ધિરાણ આપવું, એટલે 0% દરે ધિરાણ એટલે 95 પહેલા કોંગ્રેસના શાસનની અંદર 18% દરે ધિરાણ મળતું હતું. 18% દરે તમે ધિરાણ આપો, તમે 3 લાખ રૂપિયા મંડળી લીધી છે અને પછી તમે ના ભરો તો 5 વર્ષે 6 લાખ થઈ જાય. અમે 0% ધિરાણ આપ્યું છે, એટલે 5 વર્ષે ઓટોમેટિક ખેડૂતનું દેવું નાબૂદ થઈ જાય છે. દર 5 વર્ષે ખેડૂતનું દેવું ઓટોમેટિક નાબૂદ થઈ જાય આ પ્રકારનો વિચાર અમે કર્યો. નર્મદાનું પાણી જસદણની ધરતી સુધી પીવા અને ખેતી સુધી આવે એના માટેનો અમે વિચાર કર્યો. ખેડૂત નો પોષણક્ષમ ભાવ મળે એટલે 1.5 ગણી MSP થી ખરીદી અમે કરી. મેં કોંગ્રેસને એક પ્રશ્ન પૂછ્યો છે, હજી કોંગ્રેસના કોઈ નેતાએ મને જવાબ નથી આપ્યો. આ દેશની અંદર 53 વર્ષ 162 દિવસ સુધી કોંગ્રેસે શાસન કર્યું છે, તમે કરેલા 5 ખેડૂતલક્ષી કામો બતાવો. ઈ કોંગ્રેસના એક નેતાએ હજી મને જવાબ નથી આપ્યો. અમે જે કરેલા કામો છે એ હું તમને બતાવી રહ્યો છું. તો આ તા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા કે જો સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં ખેડૂત માટે કુલ 5 ગણી શકાય તેવા પણ કામ કરવામાં આવ્યા નથી, ત્યારે મધ્યપ્રદેશનો મુદ્દો છે તે પેટા ચૂંટણીમાં અસર નહીં કરે. નવજોતસિંહ સિદ્ધુ જો જસદણમાં પ્રચાર અર્થે આવતા હોય તો તેની કોઈ જ અસર નહીં થાય તેવો તેઓ દાવો કરી રહ્યા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9.